બનાસકાંઠાના ડીસા તાલુકાના વાસણા ગામે મુકેશભાઈ અને દક્ષાબહેન બંને ભાઈ બહેનના લગ્ન નિમિત્તે સમાજને અલગ સંદેશ આપવા માટે નવો પ્રયોગ કરવામાં આવ્યો. આજે મોંઘવારીના સમયમાં દિવસે ને દિવસે એકબીજાનો દેખાદેખીમાં 200-500-1000-1000 રૂપિયા સુધીની પત્રિકાઓ લોકો છપાવતા હોય છે, અને અંતે એ પત્રિકાઓ ક્યાંક મૂતરડી આગળ, ક્યાંક રસ્તામાં, તો ક્યારેક ઉકરડે અથવા તો ચૂલાની અંદર સળગતી જોવા મળે છે. અને એની અંદર હું હિન્દુ ધર્મ સાથે સંકળાયેલો છું એટલે આસ્થાનો પ્રત્યેક એ ગણપતિ દાદા કહેવાય છે. એ ગણપતિ દાદાના ફોટા, એમના મંત્રોચ્ચાર, અને જ્યારે સળગતા હોય છે અથવા તો કોઈ પગના તળિયે જતા હોય છે ત્યારે મને ઘણું બધું એવું ઘણી જગ્યા ઉપર દુઃખ થતું હોય છે. ત્યારે અમે એવું વિચાર્યું કે ચલો આપણે કંઈક એવું કાર્ય કરીએ કે આ કોન્સેપ્ટની સાથે કોઈક બીજાનું હિત થાય. અને આ મને વિચાર 6-7 વર્ષ પહેલાં આવેલો, પણ એક બે મિત્રને બી વાત કરી કે ખરેખર પત્રિકા એવી રીતે આપણે છપાવવી જોઈએ કે એ પત્રિકામાંથી પંખી ઘર બનાવી શકાય. આપવા ગયા ત્યાં લોકો મને સારો કોન્સેપ્ટ આપ્યો કે ખરેખર એક નવી પહેલ કરી તમે સમાજની અંદર, કે ખૂબ સારું એમ મળ્યું મને. આજે આધુનિક યુગમાં, આ ફેશનના જમાનામાં એકબીજાની દેખાદેખીમાં ફટાકડાનો ટ્રેન્ડ વધતો જાય છે. એ ફટાકડાના લીધે પર્યાવરણ દૂષિત થાય છે. પશુ પક્ષીઓ કે જેને આ ફટાકડા ફૂટવાથી ક્યાંક ને ક્યાંક એમને અસર થાય છે, એટલા માટે અમે આખા લગ્ન પ્રસંગ દરમિયાન અમે ફટાકડા એક પણ નહીં ફોડીએ અને પર્યાવરણનું જતન સુરક્ષા કરશું એવો અમે સંકલ્પ કરેલ છે.